ક્ષત્રિયનો એક ધર્મ એવો પણ છે, એ જ્યાં જાય ને તીર્થનું સર્જન કરે. એનો અર્થ એવો થાય સારું વાતાવરણ સર્જે, ધાર્મિક વાતાવરણ સર્જે, ટૂંકમાં દુર્જનોનો નાશ કરે અને સજ્જનોનું રક્ષણ કરે, એનું નામ ક્ષત્રિય. અને મત્સ્યનારાયણનો અવતાર પણ ભગવાને ક્ષાત્ર ધર્મ બતાવવા માટે લીધો. ભગવાન મત્સ્ય એટલે માછલી બન્યા. આ અવતારમાં ભગવાને કયું કાર્ય કર્યું આપણે બધા જાણીએ છીએ. ચાર યુગની ચોકડી છે, સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલયુગ. આ ચાર યુગની એક ચોકડી પૂરી થાય એટલે ધરતી ઉપર પ્રલય આવે, ધરતી રસાતાલમાં ડૂબી જાય. બધા જીવો ભગવાનમાંથી ઉત્પન્ન થયા હોય પાછા વળી પાછા નારાયણની અંદર સમાઈ જાય. સૃષ્ટિ જલમય બની જાય, જલ સિવાય કોઈ તત્વ ધરતી ઉપર ન હોય. અને એવા સમયે, પ્રલય સમયે, નારાયણ ક્ષીરસાગરમાં પોઈઢા હોય, સ્વાભાવિક છે એને ચિંતા થાય કે પ્રલય થશે એટલે સૃષ્ટિનો નાશ થશે. પણ વળી પાછો મારે સત્યયુગ પાછો શરૂ કરવાનો, ચાર યુગની ચોકડી પાછી ચાલુ કરવાની. તો સત્યયુગ વળી શરૂ થશે, વળી પાછી સૃષ્ટિ હું રચીશ, તો આ વનસ્પતિ અનાજ જેટલા જેટલા બિયારણમાંથી ફળ ફૂલ એ બધા ઉત્પન્ન થાય છે, એ બિયારણોને મારે હાચવવા જોઈએ. આ મારો ધર્મ, એક ક્ષત્રિય તરીકેનો મારો ધર્મ છે, મારે બધા બિયાઓનું રક્ષણ કરવું જોઈએ. એટલે ભગવાને શું કર્યું, એક નાવની અંદર બધા બિયારણો ભર્યા. વળી પાછો યુગ તો આવવાનો જ છે, અને બી નષ્ટ થઈ જાય તો પાછું વળી પાછું સર્જન શેમાંથી કરવું? એટલે ભગવાને એક વાણની અંદર બધા બિયા ભર્યા, વનસ્પતિના અને અનાજના અને બધા ફળ ફૂલના અને બધા વૃક્ષોના અને બિયારણો. હવે એમાં બન્યું શું? એ બિયારણનું રક્ષણ કરવા માટે, કારણ કે પ્રલય થાય એટલે તો પૂર વધતું જ જાય, હાલક ડોલક નાવ થાય. એટલે ભગવાને એ બિયારણના રક્ષણ માટે સપ્ત ઋષિને ભલામણ કરીને સપ્ત ઋષિઓને નાવમાં બેસાડ્યા. સપ્ત ઋષિઓએ પ્રયત્ન ખૂબ કર્યો, પણ આખરે તો બ્રાહ્મણ, ક્ષત્રિય જેટલું બળ તો બ્રાહ્મણમાં હોય નહીં. બ્રાહ્મણ પાસે બુદ્ધિનું બળ હોય અને ક્ષત્રિયો પાસે ભોજાનું બળ હોય. એટલે ભૂદેવો ચિંતામાં પડ્યા કે ભગવાને અમને કામ તો સોંપ્યું, પણ હવે નાવ હાલક ડોલક થાય છે, બિયારણો બધા ડૂબી જશે, અમે વધારે પ્રયત્ન નહીં કરી શકીએ. એટલે નારાયણને પ્રાર્થના કરી ક્ષીરસાગરમાં પોઢેલા, પ્રભુ હવે તમે જ નાવને બચાવો. ત્યારે ભગવાને માછલાનો અવતાર ધારણ કર્યો અને પોતાના દાંતની અંદર દોરડું બાંધી અને નાવને કિનારે પ્રભુ લઈ આવ્યા અને બિયારણનું રક્ષણ કર્યું. ક્ષત્રિયોનો આ ધર્મ છે બધો. તો ભગવાને આ ચાર અવતાર ક્ષત્રિયો માટે થઈને લીધા. અને ત્યાર પછી ભગવાનનો 11મો અવતાર થયો કૂર્મ, એટલે કાચબા તરીકે ભગવાન કૂર્મ બન્યા, કાચબો બન્યા. હવે ઉપરના 6 અવતાર બ્રાહ્મણો માટે, પછી 7-10 અવતાર એટલે કે 4 અવતાર ભગવાને ક્ષત્રિયો માટે થઈને લીધા, અને પછીના જે 3 અવતારો છે એ ભગવાને વેપારીઓ માટે થઈને લીધા. વેપારીઓનો શું ધર્મ છે એ બતાવવા માટે થઈને ભગવાને આ 3 અવતાર 11, 12 અને 13 આ 3 અવતાર ભગવાને વેપારીઓ માટે થઈને લીધા. એમાં 11મો અવતાર કૂર્મ નારાયણ તરીકેનો થયો, નારાયણ કાચબો બન્યા. વેપારીઓનો શું ધર્મ? બ્રાહ્મણોનો ધર્મ જ્ઞાન લેવું અને જ્ઞાન આપવું, સારા વિચારો બધેથી મેળવવાના અને સમાજને સારા વિચારો આપીને નબળા વિચારોથી એને સુરક્ષિત રાખવાના. ક્ષત્રિયોનો ધર્મ છે બાકીના 3 વર્ણોનું એને રક્ષણ કરવાનું. વેપારીઓનો શું ધર્મ છે? બાકીના જે 3 વર્ણો છે, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, વેપારીએ, બ્રાહ્મણ, ક્ષત્રિય અને શુદ્ર, વૈશ્ય એટલે કે વેપારીઓએ બાકીના 3 વર્ણને સારી સારી વસ્તુ, ઉત્તમ વસ્તુ બધી પૂરી પાડવી, એ વેપારીઓનો ધર્મ. ભગવાને આમાં સ્પષ્ટ લખ્યું છે, ઉત્તમ વસ્તુ તમારે દેવાની છે, નબળી વસ્તુ દેવાની નથી, ભેળસેળવાળી વસ્તુ દેવાની નથી. સારામાં સારી વસ્તુ સમાજમાંથી ભેગી કરીને તમારે બાકીના સમાજને પૂરી પાડવાની છે, આ વેપારીઓનો ધર્મ. એ બતાવવા માટે ભગવાને આ 3 અવતાર લીધા. એમાં 1લો અવતાર ભગવાનનો વેપારીને બતાવવા માટેનો, આમ ક્રમમાં 11મો, અને વેપારીઓ માટે થઈને 1લો, એ મત્સ્ય
એ કુરમાં આવતા. તો ભગવાન કાચબો શું કામ બન્યા? હવે પ્રલય થયો, આ બધી ઘટનાઓ ત્યાર સમજની, અને ત્યાર પછી જ અવતારો ભગવાનના થયા જરૂરિયાત પ્રમાણે. પ્રલય થયો અને ધરતી ઉપર એટલો વરસાદ થયો, એટલો વરસાદ થયો કે ધરતી ઉપરના જે રત્નો હતા, પૃથ્વીના 14 રત્નો, એ પૂરની અંદર તણાય તણાયને બધા દરિયાના તળિયામાં જઈને પડ્યા. હવે રત્નો એટલે સારી સારી વસ્તુ, સીધો હિસાબ. રત્ન કોને કહે? આપણે કહીએ ને અમારી જ્ઞાતિનું રત્ન છે. રત્ન એટલે કાંઈ હીરા નહીં, પણ ધરતી ઉપરની જે ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓ હતી એ બધી પૂરની અંદર તણાય તણાયને દરિયામાં જતી રહે, અને દરિયાના તળિયામાં જઈને 14 રત્નો બધા બેઠા. હવે ભગવાને પાછી સૃષ્ટિ રચી, અને રત્ન વગરની ધરતી તો શોભે જ નહીં, સીધો હિસાબ છે. બહુરત્ના વસુંધરા, ધરતી ઉપર રત્નો તો હોવા જ જોઈએ. આ રત્નો છે એ ધરતીની શોભા. આપણા સમાજમાં ઘણા લોકો એવા હોય આપણા સમાજની શોભા ગણાય, તો આપણે એને રત્ન કહેવાય, સીધો હિસાબ. ભગવાનને ચિંતા થઈ, મેં સૃષ્ટિ તો રચી પણ રત્નો વગર શોભે નહીં, સારા તત્વ વગર પૃથ્વી શોભે નહીં. ને તત્વો તો બધા એ સારા સારા એ ધરતીના પેલા દરિયાના પેટાળમાં પેલા, શું કરવું? એટલે ભગવાને કહ્યું આ કામ છે ને ભગીરથ કામ છે, આ કામ હેલું નથી, બહુ અઘરું છે. હવે દરિયાના તળિયેથી રત્નોને બહાર કાઢવા એ કેટલું બધું અઘરું કામ છે. એક દહીંની અંદર માખણ હોય, એ માખણને વલો, દહીંને કેટલું વલોવો, કેટલું વલોવો, અમારા વડીલોને ખબર છે. બે માણા પતિ પત્ની સવારમાં વહેલા ઉઠીને ગોળી લઈને માખણ દહીં નાખે, ને પછી બે હામ હામ વલોવતા હોય, તમે જુઓ કેટલી કલાક મથે ને ત્યારે માંડ માંડ માખણ મળે. તો આ તો દરિયાને વલોવવાની વાત આવી. દરિયાને વલોવે તો જ રત્નો બધા ઉપર આવે સમાજના. એટલે ભગવાને યુક્તિ કરી, સમાજ બે છે. સૃષ્ટિ જ્યારથી રચાણી ને ત્યારે બે પ્રકારના સમાજ છે. એક સારા વિચારવાળા, સારા વિચારવાળા જે સમાજ છે, સારા વિચારવાળા જે વ્યક્તિ છે, સારા વિચારવાળા જે માણસો છે, એને ભગવાને નામ આપ્યું દેવતાઓ. અને નબળા વિચારવાળા જે માણસો હતા, બીજો સમાજ, એ સમાજને ભગવાને નામ આપ્યું અસુરો. શૂર અને અસુર આ બે સમાજ સૃષ્ટિની શરૂઆતથી જ છે. એટલે અત્યારે કોઈ સમાજમાં આવા નબળા માણસ હોય ને તો બહુ ચિંતા કરવાની જરૂર નથી, આ પહેલેથી હેલું આવે. બે પ્રકારના સમાજ રહેવાના, રહેવાના ને રહેવાના, માટે આપણે બહુ ચિંતા નહીં કરવાની, આપણે આપણું સંભાળી લેવાનું. એ બે બે પક્ષ તો રહેવાના, રહેવાના ને રહેવાના. તો ભગવાને વિચાર કર્યો કે આ દરિયાના પેટાળમાંથી મારે રત્નોને બહાર લાવવા છે, એક સમાજ આ કામ નહીં કરી શકે, આમાં બેયની જરૂર પડશે. બે સમાજની શક્તિ ભેગી થશે તો જ આ રત્નો એકલા અસુરોય નહીં કાઢી શકે, અને એકલા સુર એટલે કે દેવતાઓ પણ નહીં કાઢી શકે. એટલે ભગવાને બેયની મીટિંગ બોલાવી, બે સમાજને ભગવાને સૂચન કર્યું, જુઓ આ દરિયાના પેટાળમાં પ્રલય થવાથી રત્નો બધા તળિયે પડ્યા છે, તમે બે સમાજ જો સમજી જાઓ ને, અને બે સમાજ ભેગા મળીને પ્રયત્ન કરો ને તો એ રત્નો બહાર આવે એમ છે. પણ હવે પ્રશ્ન એ થયો, પક્ષ બે એટલે સ્વાભાવિક છે સવાલ થાય. તો ભગવાન રત્નો નીકળે એ કોના? તમારા, દેવતાઓના સમાજના કે અસુરોના સમાજના? ત્યારે ભગવાને બહુ સરસ જવાબ આપ્યો, દેખો આ વેપારીઓનો ધર્મ, દેખો સારા માણસોને સારી વસ્તુ જ અપાય. ભગવાને કેવી યુક્તિ કરી, ભગવાને કહ્યું એક કામ કરો, હું તમને યોગ્યતા પ્રમાણે આપણે વેચણી કરીએ. જેમ જેમ રત્નો નીકળતા જાય, 14 પદાર્થો નીકળે, જેની જેવી લાયકાત એ પ્રમાણે એ પદાર્થોની વેચણી તમારે કરી લેવાની, લાયકાત પ્રમાણે વેચવાનું કહ્યું ભગવાન. અને બે પક્ષ સંમત થઈ ગયા. પછી હવે પ્રશ્ન એ આવ્યો કે આવડો મોટો દરિયો વલોવો તો રવાય કે નહીં બનાવવી? તપાસ કરતા 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 ધરતી ઉપરનો મોટા મોટો જે પર્વત હતો એનું નામ મેરુ પર્વત. આ મેરુ પર્વતને બે પક્ષોએ ઉખેડી અને દરિયામાં નાખ્યો, એની બનાવી રવાય. નેત્રુ શેનું બનાવવું? આવડો મોટો પર્વત, નાનું નેત્રુ તો હાલે નહીં, તૂટી પણ જાય દોરડાનું હોય તો. એટલે ભગવાને યુક્તિ કરી, એક કામ કરો, મોટામાં મોટો જે નાગ છે વાસુકી નાગ, એનું આપણે દોરડું બનાવીએ. મેરુ પર્વતની રવાય, મેરુ પર્વતનો રવૈયો, વાસુકી નાગનું દોરડું,
એક પક્ષે બધા અસુરો એક બાજુ, એક બાજુ બધા દેવતાઓ, અને દરિયાને વલોવાનું ચાલુ કર્યું, સમુદ્ર મંથન શરૂ થયું. અને ઘટના એવી ઘટી કે મેરુ પર્વતનું રવૈયાનું વજન થોડું વધારે, એટલે ધીમે 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 પર્વત છે ને ડૂબવા લાગ્યો, અને દેવતાઓ અને અસુરો ચિંતામાં પડ્યા. નારાયણને પ્રાર્થના કરી, પ્રભુ તમે કહ્યું એમ રવાયો લીધો, પણ આ રવાઈ એવડી મોટી છે, આમાં આમાં તરતી નથી, ડૂબી જાય છે. ભગવાન કે ચિંતા મત કરો. અને ભગવાને કાચબાનો અવતાર લીધો, કચ્છપ અવતાર. આ ભગવાનનો 11મો અવતાર. કાચબાનો અવતાર લઈ, કુર્મ એટલે કાચબો, અને ભગવાને મેરુ પર્વતને ટેકો આપ્યો. આ અવતાર ભગવાને વેપારીઓ માટે થઈને લીધો. હવે આપણા મનમાં પ્રશ્ન થાય, કાચબાને ને વેપારીને હું લેવા દેવા, ક્યાં કાચબો ને ક્યાં વેપારી? કાચબાનો અને વેપારીનો ગુણ એક જ છે. તમે જોજો એનો સ્વભાવ બેયનો એક. કાચબાનો શું સ્વભાવ છે? કાચબાનો સ્વભાવ એવો છે, કામ ન હોય ને, અને જ્યારે કોઈ પણ પ્રકારનું કામ ન હોય તો પોતાનું ડોકું છે ને એ અંદર ખેંચી લે, પોતાના ચારે પગ છે ને એ અંદર ખેંચી લે. આ કાચબાનો સ્વભાવ. પછી એને એમ થાય કે હવે જરૂર પડી, કામ પડ્યું, એટલે ડોકું એ બહાર કાઢે, ચારે ચાર પગે બહાર કાઢે. આ કાચબાનો સ્વભાવ. વેપારીનો સ્વભાવ છે ને એ કાચબા જેવો છે. વેપારીઓને જરૂર પડે ને એટલે એવા પોળા થાય, એવા પોળા થાય ને એમ લાગે કે હવે આમાં આપણું કામ પતી ગયું, એટલે વળી પાછા પોતાના અંગો હંકેલી લે. આપણા બધાનો અનુભવ છે, જ્યારે જ્યારે તમે કોઈ વેપારીને ત્યાં કોઈ દુકાને વસ્તુ ખરીદવા જાઓ, અને દૂરથી તમને ભાળી જાય ને સમજી જાય કે આવ્યો હવે કાતર લઈને આને વેતરી નાખવાનો છે, દૂરથી સમજી જાય, એટલે એવા પોળા થાય, એવા પોળા થાય, દૂરથી ભાળી જાય. અને જેવા નજીક જાય તા તો નોકરને કહે તકિયો નાખી દે, તકિયો નાખી દે. પોળા થાય, કારણ કે એને ખબર છે આમાંથી કાંઈક આપણે ખાટવાનું છે. તકિયો ને ગાદી ને બધું બિછાવે, ને પછી દૂર ચાની એક રેકડી ઊભી હોય છેટે છેટે. હવે રેકડીવાળો કાયમનો ઓળખીતો હોય, કાયમનો જાણીતો વેપારી યાર, એને પનારો, એટલે એને પઢાવી રાખ્યો હોય કે હું તને ચાનો ઓર્ડર કરું, કોઈ ગ્રાહક મારે ત્યાં આવ્યો ને ચાનો ઓર્ડર કરું ને તો મારા ઈશારા ઉપર તારે હાલવાનું છે. એટલે જેવા આપણે આમ ગાદી તકીએ બેઠા નથી ને ત્યાં તો ચાનો ઓર્ડર કરે, પણ કેમ કરે કહો? ઓલાને પઢાવી રાખ્યો હોય, એ બે અડધી આવવા દે, આમ કરે. એટલે ખાલી બોલે, પણ લ્યાવવા બેવાનું કંઈ હોય નહીં. ઓલો પઢાવેલો એ સમજી ગયો હોય, કારણ કે આને એને પનારો છે. પછી ધીમે 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 એમ એને થાય કે આણે કોઈક વસ્તુ ખરીદી છે, ને હવે આમાંથી બે પૈસા મળે એમ છે, ને આપણે તો શાની રાહ જોઈને બેઠા હોય, હમણાં આવશે, હમણાં આવશે, નો આવે. કાંઈક ખરીદી કરો ને તો વેપારીનો ઈશારો પાછો ફરી જાય, એ તને ક્યારનું કીધું, બે અડધી આવવા દે ને, પહેલાં આમ કરે ને પછી આમ કરે. આ વેપારીઓનો સ્વભાવ છે. ખરીદી કરો તો ચાવે, બાકી હરી ભજો. આ વેપારીઓનો સ્વભાવ. કાચબાનો સ્વભાવ, જરૂર પડે ત્યારે પોળા થાય, અંગો કાઢે, એમ લાગે કે હવે હંકેલી લેવાની જરૂર, તો હંકેલી લે પાછા. વેપારીઓનો સ્વભાવ. એટલે આ અવતાર ભગવાને વેપારીઓ માટે થઈ. પછી છેવટે શું થાય? છેવટે આપણે ભાવમાં રકઝક કરીએ વેપારી હારે. ઓહો ભાઈ, આના કંઈ એટલા બધા ભાવ થોડા હોય? જુઓ ત્યારે વેપારી શું કહે તમને ખબર છે? બિલકુલ આપણી હારે બનાવટ કરે. અરે તમે અમારા સંબંધી, ત્રણ ત્રણ પેઢીઓથી તમે અમારા ઘર, આ કોણ જોવા ગયું ત્રણ પેઢી? એટલે આ બે વર્ષ પહેલાં તારી દુકાન પડીને ત્રણ પેઢીઓ ક્યાંથી તારી અહીંયા ખરીદવાય? પણ મારા વાલા એવા પોળા થાય, એવા પોળા થાય, એ ત્રણ ત્રણ પેઢીથી તમારી પેઢી અહીંયા જ ખરીદી કરે છે. અરે તમને અમે થોડા છેતરીએ, તમારી પાસેથી વધારે ન લેવાય. વેપારી જે બોલે ને એનાથી આપણે ઊંધું જ સમજવાનું, તમને તો મુકાય જ નહીં. બોલે શું? તમારી પાસેથી જાજું ન લેવાય, તમે તો સંબંધી છો. કોઈ વેપારી કોઈ પણ પ્રકારના સંબંધો રાખે જ નહીં. વેપારી બહુ સરસ જવાબ આપે, આપણે નથી સમજી શકતા. ભાવતાલ કરીએ ને એટલે વેપારી શું બોલે, આપણા બધાનો અનુભવ છે. તમે તો સંબંધી છો, તમારી પાસે થોડા નફો લેવાય, એ તમને તો અમે પડતર ભાવે આપીએ છીએ. તમે થોડો વિચાર કરો, વેપારી પડતર ભાવે જો કોઈ માલ આપે તો એની તાવડી વાહર લઈ જાય કે ન લઈ જાય, તમે મને જવાબ આપો. કોઈ પડતર ભાવે ન આપે,
પણ વેપારીઓનો સ્વભાવ બિલકુલ કાચમાં જેવો, એવા પોળા થાય એવા પોળા થાય ને આપણને તો એમ થઈ જાય કે ના 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 આ આ વેપારી છે ને આપણું માન જાળવે એમ છે, એવી ભ્રમણામાં કોઈ દી રહેતા જ નહીં. પડતર ભાવે હું તમને આપીશ. વેપારી બિચારો સાચું બોલે છે, આપણે સમજતા નથી પડતરનો અર્થ શું થાય. ગુજરાતી બધાને આવડે આ ગુજરાતી ભાષાનો શબ્દ છે. પડતરનો અર્થ આપણે સમજી શકીએ એમ છે. એમાં બે શબ્દ આવે, પડ અને તર. વેપારી આપણને એમ કહે છે આ માલ તું લઈ લે એટલે તું પડ ખાડામાં, હું તરી જવાનો છું, મને રોકડા ગણી દે, તારું જે થવું હોય થાય. આ પડતર ભાવ. બાકી પડતર ભાવે કોઈ આપે તો એની તાવડી બહાર આપણે નથી સમજતા, એ તો બિશાળો શોખું કહે છે. તો આ કુરમા ઉતાર ભગવાને વેપારીઓ માટે થઈને લીધો. અને ત્યાર પછી ભગવાનનો 12મો ઉતાર થયો ધન્વંતરી તરીકેનો. આપણે બધા જાણીએ છીએ સમુદ્ર મંથન શરૂ થયું અને એમાંથી ભગવાન ધન્વંતરી અમૃતનો કુંભ લઈને પ્રભુ પ્રગટા. આ ભગવાનનો 12મો ઉતાર ધન્વંતરી તરીકેનો. ધન્વંતરી એટલે શું, અમૃત એટલે શું? ભગવાને વિચાર કરો, હું સૃષ્ટિ તો સુંદર, એવી સુંદર સૃષ્ટિની મેં રચના કરી છે, એવી સ્વચ્છ સૃષ્ટિ બનાવી છે, પણ આ માણસની જાત મારી પૃથ્વીને બગાડી નાખશે, એટલું પ્રદૂષણ ફેલાવશે, એટલું પ્રદૂષણ ફેલાવશે, નહીં હવાને સ્વચ્છ રહેવા દે, નહીં જળને સ્વચ્છ રહેવા દે, નહીં અનાજને ચોખ્ખું રહેવા દે, નહીં ફળ ફૂલ શાકભાજીને ચોખ્ખા રહેવા દે, ધરતીને પણ રાસાયણિક ખાતરો દવાઓ નાખી નાખીને બગાડી નાખશે, અને પરિણામે લોકો બધા રોગી બનશે. બોલો આ બધું થાય છે કે નથી થતું? આમાં લખ્યું એ બધું બને છે. તો રોગ રોગ છે ને, જાત જાતના નવા નવા રોગો ઉત્પન્ન થશે. કેટલી દવાઓ, કેટલી દવાઓ, કેટલા રસાયણો આપણે જમીનમાં છાંટીએ છીએ. વિજ્ઞાન હવે એમ કહે છે કે આ જમીન છે ને એ વાવવા લાયક રહેવાની જ નથી. ગાયની સંસ્કૃતિ જતી રહી, બળદની સંસ્કૃતિ જતી રહી, ગોના કુળની વાછડા વાછરડી બળદ ગાયો આ સંસ્કૃતિ ગઈ, અને પરિણામે ગાયોનું છાણ અને ગૌમૂત્ર જે ધરતીની અંદર ભળતું, અને પરિણામે ધરતી અમૃતા સ્વરૂપી હતી, અમૃત એમાંથી નીકળતું. પણ પછી ધીમે ધીમે ગાયની સંસ્કૃતિ ગઈ, રસાયણિક ખાતરો આવ્યા, દવાઓ આવી, અને પરિણામે બધું ઝેરી બની ગયું. કેટલા વર્ષ પહેલાં 12મા અવતારમાં ભગવાને વિચાર કર્યો કે સૃષ્ટિ રચી છે તો બધા બીમાર પડવાના છે, હાથે કરીને લોકો દવા પેટમાં પધરાવવાના છે, અને બીમારી આવવાની આવવાની ને આવવાની છે. તમે જુઓ તો ખરા, આપણે એક દવાની શોધ થાય ને તો નવા પ્રકારની બીમારી આવી જાય. આમાં વડીલોને પૂછો, નામે બોલતા ન આવે એવા રોગ આવી ગયો. એ નામ બોલતા ડેન્ગ્યુ હાંભળાતા કોઈ દી આવા નામ, કોઈ દિવસ નામ નહોતા હેંભળા. તમે જુઓ તો ખરા, એક રોગની દવા શોધાય ને તો નવી દવા, નવો રોગ નીકળી જ પડે, ખબર ન પડે આપણે. તો મારો કહેવાનો આશય, ભગવાન ધન્વંતરીએ વિચાર કર્યો કે હવે આ સમુદ્ર મંથન કરે છે તો એમાંથી અમૃત, વેપારીઓનો આ ધર્મ છે, સારી સારી વસ્તુ એકઠી કરી અને પછી સમાજને એ વેચવાની છે, આ વેપારીઓનો ધર્મ છે. તો ભગવાને પણ વિચાર કર્યો, 12મો ઉતાર મારે વેપારીઓ માટે થઈને લેવો છે. એને સંદેશો આપવો છે કે સમાજને સારી વસ્તુ દેશો, દવાવાળી નહીં, ભેળસેળવાળી નહીં, સારી સારી વસ્તુ, ઓર્ગેનિક વસ્તુ સમાજને પૂરી પાડજો, જેથી કરીને સમાજ નિરોગી રહે. આ વેપારીઓનો ધર્મ છે. પણ હવે આપણે તો બધા જાણીએ છીએ, કદાચ ખેડૂત ભેળસેળ ન કરે ને તો વેપારી તો ભેળસેળ કર્યા વગર રહે જ નહીં, જોવું હોય તો જોઈ. ભગવાને કહ્યું આ તમારો ધર્મ નથી, તમે કમાવો, હવાયું કમાવો, એક રૂપિયાની વસ્તુ લઈને હવા રૂપિયામાં વેચો, દોઢા બમણા કરતા નહીં. એટલે જુઓ વેપારી બેહતા વરણથી ચોપડા પૂજન કરે ને તો પેલે પાને હું લખે, શ્રી લખે, પેલા શ્રી, શ્રી એટલે લક્ષ્મી, પછી લખે હવા, એકડો કરે ને પાસે એક લીટી એટલે હવા, શ્રી સવા, એનો અર્થ શું થાય, અમારે ત્યાં લક્ષ્મી આવે પણ હવાઈ રૂપે આવે, ઉપર પેલે પાને શ્રી સવા, પછી અંદર તો દોઢા ને બમણા થતા હોય, એ આપણને બધાને ખબર છે. એ વેપારી છે મારા વાલા, એને કોણ પહોંચે? મારો કહેવાનો આશય, ભગવાને વિચાર કરો ભવિષ્યમાં સમાજ બીમાર થશે, એટલે સમુદ્ર મંથન જે દેવતાઓ કરે છે એમાં પહેલું વહેલું અમૃત નીકળ્યું. ભગવાન ધન્વંતરી પ્રગટ થયા, અમૃતનો કુંભ લઈ
અને દેવતાઓને અસુરોને અમૃતનો કુંભ સોંપીને ભગવાન અંતર ધ્યાન થયા, અવતાર કાર્ય પૂરું કર્યું. આ અમૃત એટલે જુદી જુદી જાતની ઔષધિઓ. અમૃતનો અર્થ બાકી કંઈ એવું કોઈ પ્રવાહી હોય ને જળ તત્વ હોય ને એવું નથી. આ સમાધિની ભાષા અમૃત એટલે રોગને મટાવવા માટેની જાત જાતની વનસ્પતિઓ. 18 ભાર વનસ્પતિ છે ધરતી ઉપર, 18 ભાર આંકડો સાંભળજો. તો કેટલી બધી વનસ્પતિ, આ બધી વનસ્પતિ ઠીક છે આપણે એને ઓળખી ન શકીએ એનો ગુણ, પણ બધી વનસ્પતિમાં કોઈને કોઈ રોગને મટાવવાની શક્તિ રહેલી છે. જાણકારો નથી રહ્યા, એક પણ વનસ્પતિ નકામી નથી. તો ટૂંકમાં ભગવાન અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા અને અમૃત માટે દેવતાઓ અને અસુરો વચ્ચે ઝઘડો શરૂ થયો. કારણ કે ભગવાને કાંઈ એમ નહોતું કહ્યું પહેલું નીકળે આનું, બીજું નીકળે આનું, ત્રીજું નીકળે આનું, ચોથું. એ ભગવાને શું કીધું, લાયકાત પ્રમાણે વેચી લેજો. હવે દેવતાઓ કે અમૃત પીવાની અમારી લાયકાત છે, અસુરો કે અમારી લાયકાત છે, રાક્ષસો કે અમારી લાયકાત છે. ઝઘડો અમૃત માટે શરૂ થયો. અમૃત કોણ મૂકે? કારણ કે અમૃતમાં એવો ગુણ છે જે પીવે ને એ અમર બની જાય, એ મરે નહીં. હવે અસુરોએ વિચાર કર્યો તો આ પીવા જેવું ખરું. ભગવાનને થયું જો અસુરો અમૃત પી જશે, ને અસુર એટલે જેની વૃત્તિ ખરાબ છે, જેના વિચારો નબળા છે, બાકીના સમાજને જે દુઃખ આપે એ અસુરો. અસુરો પણ માણસો છે અને દેવતાઓ પણ માણસ જ છે. મનુ અને શત્રુપાએ આ સૃષ્ટિ આગળ વધારી તો આગળ જતા કશ્યપ નામના એક ઋષિ થયા. પરંપરામાં કશ્યપ ઋષિને 2 પત્ની, એકનું નામ દીતિ અને એકનું નામ અદિતિ. કથા બરાબર સાંભળજો, આપણે આ કથાને આપણી અંદર બિહાડવી છે એટલે તો હું ઉપર ઉપરથી કથા નથી જવા દેતો, એનું રહસ્ય આપણે જાણવું છે, આપણી ભાષામાં જાણવું છે. ઋષિ એક છે કશ્યપ, પણ એને પત્ની 2 છે, દીતિ અને અદિતિ. કશ્યપ એટલે તેજ, જેને આપણે સૂર્યનારાયણ પણ કહીએ, સૂર્યનું એક નામ છે કશ્યપ. તો કશ્યપ ઋષિને એટલે કે તેજસ્વી ઋષિને 2 પત્ની છે, એકનું નામ દીતિ ને એકનું નામ અદિતિ. દીતિ એટલે શું? દીતિમાં દ્વિ આવે, દ્વિ, દ્વિ એટલે 2, જેનામાં 2 પ્રકારની બુદ્ધિ. 2 પ્રકારની બુદ્ધિ એટલે ભેદ બુદ્ધિ. જેનામાં ભેદ બુદ્ધિ હોય એનું નામ દીતિ, અને જેનામાં અભેદ બુદ્ધિ હોય એનું નામ અદિતિ. સૃષ્ટિમાં પણ જે ભગવાનનું દર્શન કરે એનું નામ અદિતિ, અને જ્યાં જુએ ત્યાં ભેદ પાડે, આ આ આ પારકો છે ને આ મારો છે ને, આમાં કોણ પારકું ને કોણ મારું, તમે મને જવાબ આપો. ભેદ છે જ નહીં, બધાયમાં ભગવાન છે. એટલે તો આપણે 2 વાર બોલીએ રામ રામ, 3 વખત કેમ નહીં, 1 જ વાર કેમ નહીં? કોઈ ભેગા મળે તો આપણે કેમ એ રામ રામ, એનો અર્થ એવો થાય તારા માય રામ અને મારા માય રામ, એ બાને આપણે 2 ભાઈઓ છીએ. ભેદ છે જ નહીં, ભેદ બધા આપણે ઊભા કર્યા. તો જે ભેદ પાડે એનું નામ દીતિ, અને જે અભેદ બુદ્ધિથી જીવે એનું નામ અદિતિ. હવે સ્વાભાવિક છે, ભેદ બુદ્ધિથી જે દીકરા જન્મમાં, કશ્યપ ઋષિ ઋષિ છે, બ્રાહ્મણ છે, મનુષ્ય છે, સાંભળજો બરાબર. દીતિ એની પત્ની છે, મનુષ્ય છે. અદિતિ એની પત્ની છે, ઋષિ પત્ની છે, મનુષ્ય છે. 3 માણસો છે. પણ ઘટના કેવી ઘટી, ભેદ બુદ્ધિથી જેટલા જેટલા બાળકો જન્મમાં દીતિથી, એ બધાય ભેદ બુદ્ધિવાળા જન્મમાં, જેવી માં એવા દીકરા, સીધો હિસાબ. પરિણામે એની વૃત્તિ બગડી નહીં, આસુરી વૃત્તિવાળા બન્યા, એટલે એ અસુરો કહેવાયા છે માણસો. કાંઈ એને હિંગડા ને પૂછડા ને નથી, હોય આ તો ટીવી વાળાએ આપણા મગજમાં ઘૂસાડી દીધા કે રાક્ષસો હોય ને હિંગડા પૂછડા હોય, એવું નથી, માણસો જ છે બધા. રાવણને 10 માથા હતા, 10 માથા કોઈને હોય? તમે મને જવાબ આપો. સમાધિની ભાષા છે 10 માથા એટલે રાવણમાં 10 માણા જેટલી બુદ્ધિ હતી, આવો બુદ્ધિશાળી માણા. પણ ભૂલ કરી ગયો, આસુરી વૃત્તિ આવી અને પરિણામે અસુર બની ગયો. નહીતર રાવણ બ્રાહ્મણનો દીકરો છે, બ્રાહ્મણનો, રાવણ બ્રાહ્મણ છે, પણ મેરે ભાઈ બહેન વૃત્તિ બગડીને ભલે જન્મ લીધો મનુષ્યનો, બ્રહ્મકુળમાં જન્મ, ઉત્તમ કુળમાં જન્મ, પણ વૃત્તિ બગડી એટલે એ અસુર કહેવાનો. ટૂંકમાં મારો કહેવાનો આશય, અસુરોય માણસો છે અને દેવતાઓ અદિતિથી જે જન્મ છે એ બધા દેવતાઓ, દિવ્ય ગુણો હતા એટલે દેવતા,
આપણે શું બનવું નહીં, આપણા હાથમાં છે. માણસ જ દેવ બની શકે અને માણસ જ અસુર બની શકે. આપણી જેવી વૃત્તિ, આસુરી વૃત્તિ આપણામાં આવી જાય, આસુરી ગુણો આવે એટલે આપણે અસુર, દિવ્ય ગુણો આપણામાં, હારા હારા ગુણ આવે એટલે આપણે દેવતા. બાકી કોઈ અલગ છે જ નહીં. વૃત્તિ પ્રમાણે, ગુણો પ્રમાણે બે વિભાગ રહેલા છે. અસુરોએ વિચાર કરો, અમૃત અમારે પીવું છે, દેવતાઓ કે અમારે પીવું છે, જે પીવે એ અમર બને. દેવતાઓએ વિચાર કરો, જો અસુરો પી જશે અમર બની જશે, આ નબળી વૃત્તિવાળા જો અમર બની જાય તો હારા માણસોને હેરાન કરશે. આ તો મરવા જ જોઈએ. હવે શું કરવું? દેવતાઓ મૂંઝાણા. એટલે નારાયણને પ્રાર્થના કરી, હે ભગવાન હવે આનો ઉપાય તમે કરો. એટલે ભગવાને પછી તેરમો અવતાર ધારણ કર્યો અને તેરમો અવતાર એ મોહિની નારાયણ તરીકેનો અવતાર ગણાય છે. આ અવતાર પણ ભગવાને વેપારીઓને સમજાવવા માટે લીધો. મોહિની નારાયણના અવતારમાં પણ ભગવાને વેપારીઓનો ગુણ કેવો હોય, બિલકુલ વેપારી જેવું કામ કર્યું છે ભગવાને. આમાં છેતરામણી કરી છે. હું વ્યાસપીઠથી બોલું છું, આ બરાબર કથાને સાંભળજો. છેતરપિંડી કરી છે એટલે કરી છે. અસુરોને છેતરીને દેવતાઓને અમૃત પાયું, પાયું એ પાયું, હકીકત એ હકીકત. પછી સાચું બોલી જ નખાય, આમાં ખોટે ખોટા ગારા ચાવવાનું કોઈ અર્થ ખરો? આ અવતારમાં ભગવાને અસુરો સાથે છેતરપિંડી કરી છે, પણ સુકામે કે નબળા વિચારોવાળા છે ને લાંબુ ન જીવવા જોઈએ. સારા વિચારો વાળાનું આયુષ્ય લાંબુ હોય તો સમાજને સારા વિચારો આપે. દેવતાઓ લાંબુ જીવવા જોઈએ, અસુરો તો મરવા જ જોઈએ, જેથી કરીને સમાજ સુરક્ષિત બને. એટલે ભગવાને દેવતાઓની પ્રાર્થનાથી ભગવાને તેરમો અવતાર મોહિની નારાયણ તરીકેનો લીધો. ભગવાન મોહિની બન્યા, નારાયણ મોહિની બન્યા, પુરુષ મટીને સ્ત્રી બન્યા. અને પાછી સ્ત્રી પણ કેવી, મોહિની શબ્દ આવે છે. મોહિની કોને કહેવાય? પોતાના સુંદરતાથી, પોતાના રૂપથી જે બીજાને મોહ પમાડે એનું નામ મોહિની. એવો શિંગાર સજીને નારાયણ આવ્યા, નારાયણ સ્ત્રી બન્યા આપણા માટે. જો અસુરો અમૃત પી ગયા હોત તો આપણી અત્યારે હસ્તી ન હોત ધરતી ઉપર. આપણને સજીવન રાખવા માટે અસુરો હોય તો સ્વાભાવિક છે, આપણને મારી નાખે, આ સીધો હોય છે. થોડા થોડા રહી ગયા એનું કારણ હમણાં બતાવો, થોડા થોડા રહી ગયા એનું કારણ છે, બાકી સારો સમાજ વધારે છે. તો ટૂંકમાં મારો કહેવાનો આશય, ભગવાન આપણા માટે સ્ત્રી બન્યા, તમે વિચાર કરો. તો ભગવાન 16 વર્ષની સુંદરી બન્યા, 16 વર્ષનું ઉંમર. અને ભગવાન બ્યુટી પાર્લરમાં, સુંદરી તો ત્યારે જ બને, એ કદાચ હશે ત્યાં વૈકુંઠમાં, એ તૈયાર એવા થઈને આવ્યા મારા ભાઈ બહેનો. અને જેવા ત્યાં પ્રગટ થયા, સમુદ્રને કિનારે મંથન ચાલે છે દરિયાની અંદર, બે પક્ષો ઝઘડા ઝઘડી કરી રહ્યા છે, એવામાં મોહિની સ્વરૂપ ધારણ કરીને પ્રભુ પ્રગટ થયા. દેવતાઓ તો સમજી ગયા આપણા માટે પ્રભુ પધાર્યા છે, છે નારાયણ. પણ અસુરોનું શું દેખાણું, એને તો રૂપ દેખાણું ભગવાન. એવા મોહિત થઈ ગયા, એવા મોહિત થઈ ગયા, અમૃતનો ઘડો એક બાજુ રહી ગયો અને બધા મોહિનીની સામે જઈને મોહિત થઈ ગયા. અને ભગવાને ફાયદો ઉઠાવ્યો. ભગવાન ધીમે ધીમે અસુરોની પાસે ગયા, તમારે અમૃત પીવું છે? દેવ અસુરો કે હા પીવું છે ને, મહેનત અમે કરી છે, તો હું મારા હેથે તમને પાવતો અને તા તો હાવ ગાંડા થઈ ગયા, ગાંડા. એક તો અમૃત અને એમાંય આ 16 વર્ષની સુંદરીના હાથે પીવા મળે, તો આનાથી બીજું રૂડું હોઈ શું શકે? તો તમે એક કામ કરો દેવ અસુરો, કારણ કે ભગવાને લાભ ઉઠાવ્યો, થઈ ગયા મોહિત, રૂપે ઠાકોરજીનું એવું હા પૂરેપૂરો વેહ ભજવ્યો. જ્યારે જ્યારે ભગવાન અવતાર ધારણ કરે, જે વેશ ધારણ કરે ને, એ પૂરેપૂરો ભજવીને બતાવે. એવા સુંદર પ્રભુ, એવા સુંદર લાગે મોહિની રૂપમાં. અને અસુરો મોહિત થઈ ગયા, તમે જો અમને અમૃત પાવતા હોય, આવી સુંદરીના હાથે આ અમૃત પીવા મળે, તો આનાથી વિશેષ બીજું શું હોઈ શકે? તો એક કામ કરો, તમે છે ને તમારી લાઈન નોખી કરો, તમે ત્યાં બીજી લાઈન કરો. અને દેવતાઓને કહ્યું, તમે આ બાજુ લાઈનમાં ઉભા રહ્યો. પછી અસુરોની પાસે જઈને ભગવાને હાથમાં ઘડો લઈને કહ્યું કે જો આ અમૃતનો ઘડો છે ને, આ મને ખબર છે આમાં અમૃત છે, એ બધી મને ખબર છે, પણ જો ઉપર ઉપરનું અમૃત છે ને, એ થોડુંક આછું છે. વેપારી જેવી લીલા કરે કે નહીં, હેઠે છે ને ઘાટું છે, એટલે આ છાશ છે. છાશ હોય તો એમાં આશ હોય,
ઘણી ઘણી જગ્યાએ આપણે જમવા જઈએ ને તો આપણા વાટકામાં છાશ આવે ને, છાલિયામાં તો બે મિનિટની વાર લાગે ને તો છાશ છે ને હેઠ હોઈ જાય, પછી આપણે એને આંગળી આમ ફેરવીને ઉઠાડવી પડે, ઉઠ અમારે તારું તારું પાન કરવાનું છે. ઘણી જગ્યાએ આવી છાશ હોય, છાશમાં આવવું હોય, અમૃતમાં આવવું હોય, અમૃત તો ઉપરે ઘાટું હોય, વચ્ચે ઘાટું હોય, નીચે ઘાટું હોય, પણ હવે આને તો છેતરવા જ છે. સીધી ઈશા સીધો ઈશક વેપારી આવી જ લીલા કરે. જ્યારે જ્યારે ખરીદી કરવા જઈએ ને એટલે ઓલા નોકરને શું કહે, જો ઓલા આપણે ઘર માટે ચોખા નથી લીધા, ઘર માટે લીધા છે. હા હા, ખોટું જ બોલે કે નહીં, વેચવા જ લીધા તે મારા વાલા, હું કામ ખોટું બોલે કારણ વગરનું. ઓલો ઓલું કાપડ છે ને કબાટમાં, પાછળના કબાટમાં, ત્યાં એ કાપડ લઈએ, આપણે ઘર માટે નથી લીધું. હવે નોકરે સમજતો એ બિસાડો શું બોલે, સાચું બોલીએ તો એને કાઢી મૂકે નોકરીમાંથી. એ ચોખાની ગુણ એ લઈએ, જો આપણે ઘર માટે લીધું, એ આ આપણા સંબંધી છે, એને આ હલકા ચોખા ન દેવાય, એ નહીં આય હોય ને એ જવાબ હોય, પણ એવા મારાવાલા છેત્રે, એવા મારાવાલા છેત્રે આપણને ભગવાને વેપારી જેવો ગુણ આ આ અવતારમાં પણ લીધો, નોખી લઈને પણ. એટલે આ અમૃત છે, આમાં આશ ને છાશ ન હોય, બધે હેરખું જોઈએ, પણ હવે ઓલાઓને છેતરવાને ઓલા મોહિત થઈ ગયા રૂપ જોઈને, અને પરિણામે છેતરાણા. આપણે વેપારીઓ પાસે છેતરાઈએ ને એમ જ એવા છેતરાઈ જાય ને, હરખાતા હરખાતા જાય. એ બિશાળ હવે ઘરમાં ખાવા લીધા હતા ને એ આપણને દીધા, રહેવા દો રહેવા દો, આ વેચવા જ લીધા હતા, એ તમને દાયબા છે. કોઈ દિવસ કોઈ બ્રહ્મણામાં રહેતા નહીં, પણ વેપારીઓ આવી લીલા કરે કરે ને કરે, આ હકીકત છે. એટલે તો ભગવાન એના માટે અવતાર લીધો, અને ભગવાન મોહિની નારાયણ બનીને હાથમાં લીધો ઘડો. અસુરોને કે થોડીક વાર રાહ જુઓ, આ આછું આછું પહેલાં દેવતાઓને ભાઈ દો, પછી ઘાટું આવશે ને એટલે હું તમારી લાઈનમાં આવીશ. અને તાં તો ઓલા ગાંડા થઈ ગયા, મોહિત થઈ ગયા. આપણે મોહિત થઈ જાય એમ જ વેપારીઓની પાસે, બિલકુલ વેપારી લીલા. વેપારની અંદર થોડી ઘણી છેતરામણી કરવી જ પડે, નહીંતર માણસો છે ને માલ ખરીદે જ નહીં. એ થોડું ઘણું સાચું ખોટું કરતા જ હોય વેપારી, માટે બહુ ઓલું કરવાનું નહીં. આપણે ટૂંકમાં ભગવાન પહેલાં દેવતાઓને અમૃત પીરસવા લાગ્યા, દેવતાઓ બધા સમજી ગયા, ભગવાન એક પછી એક દેવતાઓને અમૃતપાન કરાવવા લાગ્યા. એમાં આમાં આવું બને, આપણે ઘેર કોઈ પ્રસંગ હોય ને તમે જોજો, એમાં એમાં જમણવારીમાં બે લાઈન હોય. પહેલાં વહેલાં છે ને બધા માંડવાવાળાને ને એ ગામના ને નોતરાને હોય ને એને પહેલાં જમાડી દે, શું કામે, એમાં ઓલા લાહા લાડવા હોય. આમ ઘણીવાર તો ચાહણીઓ આમ આકરી થઈ જાય ને, કોઈ કા બીજા બાંધી પડે ને મારે ઢીમચા ઉઠે એવા હો. અને જાનવાળા માટે તો જલેબી ને મોહનથાળ ને મેસૂબ ને બુંદીના લાડવા ને કેટલી જાતના જાનૈયા માટે હોય. હવે આમાંય બે લાઈન બની, જાનૈયા ને માંડવિયા. માંડવિયા બિશાળા રાહ જોવે છે, ઓલી બાજુ જાનૈયા ને મીંડા અમૃત પાવા ભગવાન. એક પછી એક દેવતાઓને અમૃત પાતા જાય. એમાં માંડવિયામાં બે એક અસુર એવો હતો, એક અસુર એવો હતો એ જરાક બુદ્ધિશાળી હતો, એ ઓળખી ગયો, એ સમજી ગયો કે આ છે ને એ મોહિની નથી, આ નારાયણ છે, આપણને છેતરવા આવ્યો. આ અમૃત છે ને એ દેવતાઓને પાઈ દે, કાંઈ ઘડામાં વધવા બધવાનું નથી, માંડવાવાળા બધા રહી જવાના છે. એટલે એણે શું કર્યું, ઘણા હોશિયાર હોય, ઘણા એવા હોય માંડવાની લાઈનમાં બેઠા હોય ને ઉઠીને જાનૈયાની લાઈનમાં વહી જાય, વચ્ચે જઈને બીહી જાય, એ કે ન્યા ન્યા મોહનથાળ ને હાટા ને બધું નાય લાહા લાડવા મારે ખાવાના, આ હાઠીકા જેવા ગાંઠિયા દાંતમાં ભરાઈ જાય છે એવા ગાંઠ વયા જાય, ઘણા એવા એવા તૈયાર હોય, એમાં બુદ્ધિ બહુ હાલે. તમે જોજો જ્યારે પ્રસંગ હોય ને એ જમણવારીમાં જે માણસોની બુદ્ધિ હાલે, આપણને એમ થઈ જાય આટલી બુદ્ધિ ભગવાન માટે વાપરતા હોય ને તો ભગવાન મળી જાય ખરેખર. અમુક અમુક તમે જોજો પહેલી લાઈનમાં જ બે, એ પહેલી પંગતમાં જ, પહેલી પંગત જ એ પસંદ કરે, કારણ કે એને ખબર છે એની બુદ્ધિ ત્યાં બહુ વાલે. કે પછી બીજી પંગતમાં બેસીએ ને તો ઢોકરા આખા ખમણ ન આવે, પછી ભૂકા આવે કે ભૂકા ખાવા પડે, પછી દાયર આસી આવે, એ બહુ બુદ્ધિ હાલે ને, આ ભગવાનમાં જ બુદ્ધિ નથી હાલતી. દેખો હા, આમ આમ પંગત પડી ગઈ હોય ક્યાંય જગ્યાનો, એમ બે વચ્ચે આમ થોડીક જગ્યા ભાડે ને એની વૈશે જઈને બેસી જાય, એક ગોઠણ ઓલા ઉપર એક પગ ઓલાના ગોઠણ ઉપર, પણ એ મારો વાલો બેહે પહેલી લાઈનમાં જ, આ હકીકત છે. તો મારો કહેવાનો આશય, માણસોને જ્યાં બુદ્ધિ વાપરવી ત્યાં વાપરતા નથી. ટૂંકમાં એ અસુરને ખબર પડી ગઈ
કે આ ભગવાન નારાયણ મોહિની બનીને આવ્યા અને આપણને છેતરે છે. એટલે હળવેકથી એ જોઈ અને દેવતાઓની લાઈન હતી ને, આ બાજુ સૂર્ય, આ બાજુ ચંદ્ર નામના દેવતા, વૈચે છે ને બેહી ગયું. આટલી જગ્યા હતી આપણી જેમ, એકનો ગોઠણ આના ઉપર ને એકનો પગ આના ગોઠણ ઉપર ને વૈચે ગોઠવાઈ ગયું. અને જેવા ભગવાન આમ પીરસતા 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 અમૃત જ્યાં લાઈનમાં પહોંચ્યા અને સૂર્ય અને ચંદ્ર ઈશારો કર્યો, આ અમારી વચ્ચે બેઠો ને એ જાનૈયો નથી હો, અમારા પક્ષનો નથી, એ ભાજપ વાળો છે, આ કોંગ્રેસ વાળો નથી, અને ઈશારો થયો ને, અને ભગવાને કહ્યું હું પંગત ભેદ ન કરું. હવે આટલું તો મારાથી ન થાય, આટલું તો મેં કર્યું, હવે 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 તમારે સમજી લેવાનું છે. એટલે ભગવાને ચંદ્રને ઈશારો કર્યો, એક કામ કર, હું છે ને બાકી હવે થોડું ઘણું અમૃત તમારા બે હાટું છેલ્લે વહેતું હતું, હવે આ વચમાં ઓલો બેઠો, હવે વચમાં મારે એને કેમ મૂકવો, વચમાં પીરસવું જ પડે. માટે છે ને ભગવાને ઈશારો કર્યો, હું છે ને આ ઘડાનો કરું ઘા, ચંદ્ર તું ઝીલી લેજે, ઝીલીને ભાગજે, પછી સૂર્ય ચંદ્ર તમે બે વેચી લેજો, બરાબર, હું ઘડાનો કરું ઘા. પંગત ભેદ મારાથી નહીં થાય આટલું, પછી હવે આટલું તો તમે કરી શકો ને, મેં તમારા માટે હું સ્ત્રી બહેનો મોહિની બહેનો. અને નારાયણે ઘડાનો કર્યો ઘા, અને પેલા ચંદ્રએ એક ઘડો ઝીલી લીધા, અને પેલો અસુર વચમાં બેઠો તો એ સમજી ગયો મને પાવું નથી ને, એટલે ઘડાનો આણે ઘા કરી દીધો છે. અને ચંદ્ર અમૃતનો ઘડો લઈને થોડું ઘણું જે શેષ બચ્યું હતું બે માટે, સૂર્ય ચંદ્ર માટે, અને અમૃતનો ઘડો લઈને ચંદ્ર ભાગ્યો. અને પેલો અસુર પાછળ પડ્યો, ક્યાં જા, આ દરિયો અમે લોયો, મહેનત અમે કરીને, એલા તમે એકલા અમૃત બી જાઓ, બાકીના બધા સમજી ગયા, પણ હવે બહેનું હું ઘડો જ વહી ગયો, ચંદ્ર આગળ પેલો અસુર પાછળ, અને ચંદ્ર પોચવા નથી દેતો અસુરને, આખે આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી, આખી પૃથ્વી આગળ ચંદ્ર પાછળ પેલો અસુર. પણ અસુર છે ને બહુ છેટો રહી જાય ને, એટલે ચંદ્ર શું કરે, અમુક જગ્યાએ ચંદ્ર બેહી જાય ને પોરો ખાઈ દે, વળી અસુરને આવતો ભાળે, એટલે વળી ભાગે ઘડો લઈને, વળી થોડોક પોરો ખાઈ લે, વળી ભાગે. એ જેટલી જગ્યાએ ચંદ્રએ પોરો ખાધો અમૃતનો ઘડો લઈને, એટલી જગ્યાએ આજે પણ કુંભ મેળો ભરાય છે. ચાર જગ્યાએ ચંદ્રએ પેલું પોરો ખાધો, બરાબર. હવે આપણે આપણે શું માનીએ છીએ કે જે જગ્યાએ ચંદ્રએ ઘડો મૂક્યો તો કદાચ ઘડામાંથી થોડું ઘણું નીતરે તો ખરું ને, કદાચ કે હાડું ત્યાં નીતરું હોય, અને આપણે જો એ મેળામાં જઈએ કુંભના, અને આપણને એ આપણા નસીબમાં હોય ને મળી જાય, તો મળી જાય તો આપણે મરીએ નહીં, એ અમર થઈ જાય. હજી સુધી કોઈને મળ્યું નથી હો, માણા અહીંયા કસરાઈને મરી ગયા એવા દાખલા છે, બાકી અમૃત બમૃત હજી કોઈને મળ્યા નથી. ન જવું એવું હું નથી કહેતો, અમૃત એટલે શું મારા ભાઈ બહેન, સારા વિચારો. સમાજની અંદર બે પ્રકારના વિચારો છે, મંથન કરો, હારા હારા વિચારો જીવનમાં લઈ લ્યો, સારા વિચારો છે ને એ જ અમૃત છે. મંથન કરો, જેમ દહીંની અંદર ખટાશ પણ છે અને દહીંની અંદર માખણ રૂપી મીઠાશ પણ છે, છાશ પણ છે દહીંમાં અને માખણ પણ છે. આપણે શું કરવાનું, વલોવીને સમાજના સારા સારા વિચારો આપણે લઈ લેવાના, નબળા વિચારો જીવનમાંથી કાઢી નાખવાના, આ જ અમૃત. તો ટૂંકમાં ચાર જગ્યાએ એ ઘડો નીચે મુકાયો ત્યાં આજે પણ કુંભ મેળા ભરાય છે. ટૂંકમાં ચંદ્ર પછી થાકી ગયો, પૃથ્વીની આખી પ્રદક્ષિણા થઈ, અને પછી ચંદ્રને એમ લાગ્યું કે આ મારો કેળો મૂકે એમ નથી. એટલે ચંદ્રએ શું કર્યું, ઘડો છે ને એ પોતાના મોઢામાં ઊંધો વાળ્યો, ઊંધો વાયડો, અને પેલો અસુર સમજી ગયો એક ટીપુ આ બચવા દેવાનો નથી. ને ખરેખર ચંદ્ર બધું અમૃત પી ગયો, પણ ઘટના કેવી ઘટી, ઓલો અસુર બાજુમાં પહોંચે ને ઘડો આંચકો, હવે આંચકવાની અંદર ઘડાના થઈ ગયા બે ફાડા, અને પેલો અસુર એ ફાડામાં થોડું ઘણું અમૃત જોઈતું હતું ને એ ચાટી ગયો, ઠીકરા ચાટી ગયો ઠીકરા, અને પેલો અસુર અમર બની ગયો. અને ચંદ્રએ ભગવાનને કહ્યું, પ્રભુ મેં ખૂબ મહેનત કરી અમૃત બચાવવા માટે, પણ હવે આ ઠીકરું ચાટી ગયો, હવે શું કરવું ભગવાન, આ એકલો બધાને હેરાન કરશે. એટલે ભગવાને એ અસુરના સુદર્શન ચક્રથી બે ભાગ કર્યા, એકમાંથી બે ફાડિયા થયા, એ જ રાહુ અને કેતુ આજે પણ ચંદ્રને હેરાન કરે છે, આજે પણ સૂર્યને નડે છે. ચંદ્ર ગ્રહણ ને સૂર્ય ગ્રહણ એટલે ખાઈ જાય છે, આજે હજી અમૃત બની અમર બની ગયા, ઠીકરા સાથે એ અમર બની ગયા. દેખો
જેમ આપણે ન અમલ પીએ, ઘણા અમલ પીતા હોય અફીણ, પછી જે ખરલ હોય ને એ ખરલ જ્યાં ત્યાં નાખે એટલે એને ટુકડા થઈ જાય, ઉંદેડી એ ખરલ સાટી જાય ને અમૃત, પછી ઉંદેડી ઠેકડા મારવા માંડ્યો, જાણે 92 લાખ મારવાનું ધણી મારી નાખવું કે ક્યાં ગયા બધા મીંદડા. અરે રહેવા દો, આ ભરખી જાય તમને. તો ટૂંકમાં મારો કહેવાનો અર્થ, ભગવાને આ 13મો અવતાર ધારણ કર્યો અને ત્યાર પછી આ 3 અવતારો ભગવાને વેપારીઓ માટે થઈને લીધા, અને ત્યાર પછી ભગવાનનો 14મો અવતાર. જુઓ સંક્ષેપમાં કથા ચાલે, પણ હવે મારો સ્વભાવ છે હું એમાંથી જાણવાનું છે ને લીધા વગર રહેતો નથી, બાકી આમાં ખાલી ઉલ્લેખ જ છે. 12મો આ થયું ને 13મો આ થયું ને 14મો આ થયું ને, પણ આપણે તો એમાંથી અહીંથી કંઈક લઈને જવું છે. ખાલી હાથે નથી જવું, અહીંયા ધક્કા ખાવા આપણે નથી આવ્યા, કંઈક ને કંઈક થોડું ઘણું જેવી જેની શક્તિ આપણે અહીંથી કંઈક લઈને જવું, આ હકીકત છે. એક કથામાંથી એક સૂત્ર પકડાઈ જાય તો આપણું જીવન ધન્ય બની જાય, બીજી કથામાંથી બીજું, ત્રીજી કથામાંથી ત્રીજું. એટલે જ ભાગવતની અંદર લખ્યું છે મુહુર મુહુર, એટલે કે વારંવાર મુહુર વારંવાર તમે પાન કરો ભાગવતનું. આ આ રસ છે, રસને પીવાનો હોય, રસને સાંભળવાનો ન હોય. અને રસ કેમાં પીવાય તો કે વાટકામાં, વાટકાને પતરાવડી પેલા પડીયો કહેતા, પડીયો. તો આ રસ કયા પડિયામાં પીવાનો છે તો કે કાનરૂપી પડિયાથી આ રસનું આપણે પાન કરવાનું છે. અને ધરતી ઉપરના જે સજ્જનો છે ને, જેની પાસે હારા વિચાર છે ને, એ કાંઈ એક કથા ન સાંભળે, વળી પાછું એમ થાય કે છાયામાં આ એક કથા પૂરી થઈ ગઈ, વળી બીજે બેઠી તો વળી ત્યાં પહોંચી જાય, વળી ત્રીજે બેઠી તો વળી ત્યાં પહોંચી જાય. અને આની કોઈ દી તૃપ્તિ ન હોય, આ રસથી કોઈ દી ધરાવાય નહીં. વારે વારે પીધે જ રાખો, વારે વારે પીધે જ રાખો, જ્યાં તક મળે ત્યાં બેસી જાઓ. કથાકાર ગમે તે હોય, રમેશભાઈ મોરારી બાપુ જેવા મહાન કથાકારો હોય કે દિલીપભાઈ જેવા ચેકલા બોલતા હોય, ગરુડ છે આ બધા કથાકારો, મોટા મોટા બધા ગરુડ સમાન છે, એની કથા તો બધી દિવ્ય હોય, પણ આ આ કથારૂપી આકાશ છે ને વિશાળ છે, એમાં આવા મોટા મોટા કથાકારો ગરુડ જેવા હોય એ કથા કરતા હોય, અને અમારા જેવા નાના નાના શેકલાય ઉડતા હોય. આકાશ તો બધાય માટે છે ને, પણ જ્યાં કથા થાય ત્યાં પહોંચી જાઓ, તમને કંઈક ને કંઈક નવો વિચાર ત્યાંથી મળશે, મળશે ને મળશે. એનું કારણ છે બધા કથાકારોના કંઈક ને કંઈક અનુભવો અલગ અલગ હોય છે, કોઈ આને આ કથા બીજી રીતે કહેતા હોય છે, પણ મૂળ કથા છે, વક્તા કોઈ પણ હોઈ શકે, મૂળ કથા છે મારા ભાઈ બહેનો. તો બાપ મારો કહેવાનો આશય, ભગવાનના 13 અવતારો થયા અને ક્રમની અંદર 14મો અવતાર થયો ભગવાનનો નરસિંહ નારાયણ તરીકેનો. નરસિંહ ભગવાન એ ભગવાનનો 14મો અવતાર છે. હવે આ અવતારમાં ભગવાને કયો ગુણ બતાવ્યો, બાકીના 13 આપણે જોઈ ગયા. 14મા અવતારમાં ભગવાન નરસિંહ ભગવાને ક્રોધ કર્યો છે, ક્રોધ બરાબર શબ્દ સાંભળજો, ભગવાનનો આવેશ અવતાર છે. હકીકત છે ને, આ અવતારમાં ભગવાને ક્રોધ કર્યો. કેવો ક્રોધ, આમ સિંહનું મોઢું, જીભ લાલ ચોર બાર છે, લાલ ચોર આંખું મોટી મોટી, ઘેં ઘેં એવો અવાજ કરે, આમ આમ નોર વધારા છે, નોરની અંદર નોરથી ઓલાને ચીરો છે, હિરણ્યકશિપુને લોહીથી આમ એ આંતરડા બધા બહાર કાઢી નાખ્યા છે, ને કેવો ભયંકર રૂપ ભગવાનનો, એવો નરસિંહ અવતાર આવેશ અવતાર છે. આમાં ભગવાને ક્રોધ કર્યો છે, દેખો. હવે આપણે શીખવાનું શું છે, આમાંથી કયો ગુણ લેવાનો છે? ગુણ એક જ લેવાનો છે કે જીવનમાં ક્રોધ કરવો. હવે આપણને એમ થાય, શાસ્ત્રીજી ક્રોધ જીવનમાં કોઈ દી કરાય નહીં, કરાય. ભગવાને પણ કર્યો છે, ભગવાને પણ ક્રોધનો અવતાર લીધો, ભગવાને પણ આવેશનો અવતાર લીધો, પણ ક્રોધ કોના ઉપર કરાય એ આપણે આમાંથી શીખવાનું છે. મેં ગઈકાલે જ કહ્યું આપણામાં 3-3 ગુણ છે. દિલીપભાઈમાંય ક્રોધ છે, લોભ છે, દિલીપભાઈમાંય 3-3 ગુણ છે. ધરતી ત્રિગુણાત્મક છે, આપણામાંય હોવાની. તો ક્રોધ જીવનમાં જરૂરી પણ છે. ગઈકાલે મેં સર્પનું ઉદાહરણ તમને આપ્યું, ક્રોધ વગર ચાલે નહીં. પણ અહીંયા જે ભગવાને ક્રોધા ઉતાર લીધો, આવેશ ઉતાર લીધો, એ શું કામ લીધો? આપણે મોટામાં મોટી ભ્રમણામાં છીએ કે ભગવાને નરસિંહ અવતાર, આવેશ અવતાર હિરણ્યકશિપુને મારવા માટે થઈને લીધો, આવું આપણે માનીએ છીએ. આ આ કથામાં છે ને આપણી માન્યતાઓ બધી બદલવાની છે. બદલો, સાચી રીતે કથાને સમજો, સાચી રીતે અવતારોને સમજીએ. ભગવાને ક્રોધ કર્યો છે, કોના ઉપર કર્યો છે આપણે બધા શું માનીએ છીએ?
હિરણ્યકશિપુ ઉપર ભગવાને ક્રોધ કર્યો, પ્રહલાદના પિતા ઉપર ભગવાને ક્રોધ કર્યો. મોટામાં મોટી ભ્રમણા છે, મોટામાં મોટી ભૂલ છે. ભગવાને હિરણ્યકશિપુ ઉપર ક્રોધ કર્યો નથી. હું વ્યાસપીઠથી બોલું છું, સમજી વિચારીને બોલું છું, અને હું તમને તમારા આપણે શીરાની જેમ આમ ગોળે ઉતરી જાય ને એમ સમજાવતો. હવે તમે મને જવાબ આપો, હું તમારા ઉપર ક્રોધ કરું, તમારા ઉપર જો ક્રોધ કરું તો તમને હું સજા કરી દઉં, પછી મારો ક્રોધ શાંત થઈ જવો જોઈએ કે ન થઈ જવો જોઈએ? તમે જેના ઉપર ક્રોધ, તમને કોઈ ઉપર ગુસ્સો આવે અને પછી તમે એને બદલો આપી દો, એને સજા કરી દો, એને ભૂલ નહીં, તો પછી તમારો ક્રોધ શાંત થઈ જવો જોઈએ. જો બીજા ઉપર કર્યો હોય તો અહીંયા બન્યું શું? ભગવાને વિચાર કર્યો કે 5 વર્ષનો બાળક મારી ભક્તિ કરે અને 55 વર્ષનો બાપ એમાં વિઘ્ન નાખે, બીજું કંઈ વાંધો નહીં, પણ કાલ સવારે દુનિયા ખોટો દાખલો લઈ લેશે, દુનિયામાં ખોટો દાખલો બેસશે કે એક 5 વર્ષનો બાળક ભક્તિ કરે અને 55 વર્ષનો બાપ એમાં વિઘ્ન નાખે, તો સમાજમાં ખોટો દાખલો બેસે કે ભક્તિ ભક્તિ કરાય નહીં. જો પ્રહલાદે ભક્તિ કરી એનું શું પરિણામ આવ્યું? માટે ભક્તિ ન કરાય, લોકોની મારા ઉપરથી અને ભક્તિ ઉપરથી શ્રદ્ધા ઉઠી જશે. એટલે ભગવાને વિચાર કર્યો કે લાવ હું મારા ભક્તની રક્ષા કરવા જાઉં. ભગવાનને વિચાર આવ્યો, અને ભગવાનના અવતારનું પહેલું જ કારણ છે પરિત્રાણાય સાધુના, સજ્જનોના રક્ષણ માટે ભગવાન આવે છે. અને પછી લખ્યું વિનાશાય ચ દુષ્કૃતામ, પછી નબળા વિચારો વાળાનો ભગવાન વિનાશ કરે. ભગવાન ધરતી ઉપર હારા કામ માટે આવે, સજ્જનોના રક્ષણ માટે આવે, સજ્જનોનું ભક્તિને રક્ષા કરવા માટે પ્રભુ પધારે. આવે છે હારા કામ માટે, પણ પછી એને એમ થાય કે હવે આવ્યા છીએ, હારા કામે જ આવ્યા છીએ, પણ હવે આવ્યા ધક્કો ખાતો તો થોડી ખામેણી ફેરવતા જાય, પછી વિનાશાય ચ દુષ્કૃતા. હવે આપણે અહીંયા જો આપણે ત્યાં લગ્ન પ્રસંગ હોય, આ કથાનો પ્રસંગ છે, પણ માનો કે આપણે ત્યાં દીકરા દીકરીનો લગ્નનો પ્રસંગ હોય અને આપણા કોઈ હગાવાલા વિદેશમાં રહેતા હોય, વિદેશમાં, યુકે કે લંડનમાં, એટલે સ્વાભાવિક છે આપણે આમંત્રણ પત્રિકા એને મોકલીએ. હવે એ લોકો અહીંયા આપણા દેશમાં આવે, આવ્યા છે શું કામ? તો કે હારા પ્રસંગમાં હાજરી દેવા, લગ્ન પ્રસંગમાં, બરાબર. પછી પોરબંદર આવે, છાયા આવે, જ્યાં પછી એના જૂના મકાન હોય, તાળા મારી મારીને જતા રહ્યા હોય, આવ્યા છે હારા કામ માટે. પણ પછી એને એમ થાય કે હવે આ 50-50 હજાર લાખ લાખની ટિકિટો ખર્ચીને આવ્યા છીએ, તો હવે ધક્કો જ ખાતો તો હાલો ને, આપણા જૂના મકાન પડાય ઉઘાડીએ ને થોડું ઘણું સાફ કરી નાખે, હાવેણી ફેરવતા જાય. બાકી કોઈ હાવેણીઓ ફેરવવા લાખ લાખની ટિકિટો ખર્ચીને આ ન આવે, આ સીધો હિસાબ છે. હા, સમજી શકાય એવું છે. લ્યો, તો મારો કહેવાનો આશય, ભગવાન આવે છે સારા કામ માટે, ધર્મની રક્ષા માટે, ભક્તની રક્ષા માટે. પણ પ્રભુને એમ થાય કે આવ્યા તો થોડી હાવેણી ફેરવતા જાય, બાકી ભગવાનને કંઈ અસુરોને મારવા માટે અહીં ન આવવું પડે. ત્યાં બેઠા બેઠા એક આંખનો ઈશારો કરે ને તો આવા કેટલાય હિરણ્યકશિપુ ઉડીને વયા જાય. મારો કહેવાનો અર્થ, ભગવાને હિરણ્યકશિપુ ઉપર ક્રોધ કર્યો નથી. ફરી પાછા વાક્યનું ઉચ્ચારણ કરો, ભગવાન કોના માટે આવ્યા છે? પ્રહલાદ માટે. પ્રહલાદનું રક્ષણ કરવા માટે પ્રભુ પધાર્યા છે, એટલે ભગવાને આવેશ અવતા લીધો, ક્રોધા અવતા. હવે આપણે શું પકડી લીધું? કે ભગવાને હિરણ્યકશિપુ ઉપર ક્રોધ કર્યો, ભગવાન હિરણ્યકશિપુ માટે થઈને આવેશ અવતા લઈને આવ્યા. ભગવાન અર્ધા નર ને અર્ધા પશુ, સિંહનો અવતાર લઈને પ્રભુ પધાર્યા. હિરણ્યકશિપુ ઉપર ભગવાને ક્રોધ કર્યો છે, એ મારી તમારી માન્યતા ખોટી છે. જો હિરણ્યકશિપુ માટે જ ક્રોધ કર્યો હોત તો હિરણ્યકશિપુને માર્યા પછી, હિરણ્યકશિપ મરાયા પછી ભગવાનનો ક્રોધ ઉતરી જવો જોઈએ. કામ પતી જાય પછી ક્રોધ જતો રહેવો જોઈએ. મેરે ભાઈ બહેન, એક સૂત્ર કહું વ્યાસપીઠ, ક્રોધ છે ને એ આપણો મૂળ સ્વભાવ નથી. જરા ઝડપથી પાણી પાઈ દેજો, જરા ઝડપથી. ક્રોધ આપણો સ્વભાવ નથી. સ્વભાવ કોને કહેવાય? આપણી અંદર હોય ને એને સ્વભાવ. સ્વ એટલે પોતાનો ભાવ, અંદર રહેલા ભાવને સ્વભાવ કહેવાય.
ક્રોધ છે ને એ આપણો સ્વભાવ નથી. શું કામ? આપણે ઈશ્વરનો અંશ છીએ. અને ઈશ્વરનો સ્વભાવ કેવો છે? તો કે આનંદ. ભગવાન આનંદનું રૂપ છે. એટલે આપણે લાડવો આખો હોય, આખે આખો લાડવો, એ આખો લાડવો ગયડો જ હોય. પછી એમાંથી એક આપણે બટકું આમ કાઢીએ તો એ કાંઈ કડવો ન થઈ જાય, એ ગયડો જ હોય. લાડવો આખો ગયડો, બટકું ગયડું. એમ મારું તમારું સર્જન ભગવાને પોતાનામાંથી કર્યું છે, એટલે એનો સ્વભાવ આનંદ છે. એટલે આપણો સ્વભાવ આનંદ જ છે. તમે પ્રયત્ન કરજો, 24 કલાક તમારે આનંદમાં રહેવું હોય ને તો રહી શકશો. પ્રયત્ન કરવાની જરૂર છે. 24 કલાક આઠેય પોર આનંદ, આનંદ અને આનંદ. કારણ કે આપણો સ્વભાવ જ છે યાર, આઠે પોર આનંદમાં રહી શકીએ. ક્રોધ છે ને એ આપણો સ્વભાવ નથી. એટલે તમે જોજો, આપણે શબ્દ શું વાપરીએ, આનંદ આવ્યો એમ નહીં કહીએ, અમારે આનંદ જ છે એમ બોલીએ, આનંદ છે. જ્યારે ક્રોધ માટે કેવો શબ્દ વાપરીએ, ક્રોધ આવ્યો, જો એનો અર્થ એવો થયો અંદર નહોતો, આ તો ક્યાંકથી આવ્યો, એટલે એનો અર્થ એવો થયો આનંદ છે ને એ ગરધણી છે, અને ક્રોધ છે ને એ મહેમાન છે. મહેમાન કેટલું રોકાય? અને આપણે ગુજરાતીમાં તો કહેવત છે, મહેમાન ક્યાં સુધી મહેમાન એને કહેવાય, પહેલે દી મહેમાન બીજે દી મય, મય મહેમાન કહીએ ને, પહેલે દી મહેમાન બીજે દી મય, ત્રીજે દી રોકાય એની અક્કલ ગઈ, ત્રીજે દી પછી ભાગી જ જવાનું, પછી એને મહેમાનનો કહેવાય, પછી એને ધામા નાખા કહેવાય. બરાબર? ક્રોધ છે એ મહેમાન છે. આનંદ આપણો મૂળ સ્વભાવ છે. તમે ધારો ને તો આઠે પૂર આનંદ મરાઈ શકો. જો ધારો તો ધારવાનું છે, આપણે ખાલી વિચારવાનું છે આઠે પૂર આનંદ, આનંદ અને આનંદ. પ્રયત્ન કરજો, 24 કલાક તમે ક્રોધમાં નહીં રહી શકો. ગમે એટલી મહેનત કરો, 24 કલાક કરો, ક્ષણિક હોય, થોડીક વાર આવે, એ થોડીક વાર જો આપણે સમજી જઈએ ને તો મારા ભાઈ બહેનો જીવનમાં કોઈ દી દુઃખ આવે જ નહીં, મુશ્કેલી આવે જ નહીં. થોડીક વાર આ મહેમાન છે, હમણાં વયું જાય, પણ આવે ખરો. આ હકીકત છે. નરસિંહ ભગવાને પણ ક્રોધ કર્યો છે. એનો અર્થ એવો થયો, મને તમને એમ કહે છે, જીવનમાં ક્રોધ આવશે, ત્રિગુણાત્મક છે, મારામાં તમારામાં આપણા બધામાં આ ત્રણે ત્રણ ગુણો, કામ ક્રોધ અને લોભ, આપણા બધામાં રહેલા છે. થોડું થોડું માપમાં ફેર છે, એની ચર્ચા આપણે ગઈકાલે કરી એટલે પાછો નથી કરતો. ટૂંકમાં નરસિંહ ભગવાને ક્રોધ કર્યો, હિરણ્યકશ્યપુ મરાયો, ભગવાને એને નોરથી ચીરી નાખ્યો. બરાબર? હવે ક્રોધ ઉતરી જવો જોઈએ, કામ પતી ગયું. પણ નરસિંહ ભગવાનનો ક્રોધ હિરણ્યકશ્યપુ મરાયા પછી પણ ઉતરતો નથી. હું તમને દાખલો આપું. જો અમારે બાપુ બેઠા કીર્તન ગાય ને, બાપુ આપણે પોથી પધરાવી ત્યારે બાપુ કીર્તન કરતા હતા. બરાબર? હવે બાપુને ખબર છે, જેટલા જેટલા સંગીતના જાણકાર, અરે આપણે નથી જાણતા એને ખબર છે, જ્યારે જ્યારે ભજન ગાવાનું હોય, ભજન કે કીર્તન ધોળ જે કંઈ હોય, ત્યારે તબલાવાળા શું કરે બાપુ? બાપુને ખબર છે ને, આપણને ખબર છે, તબલાવાળા છે ને તબલાના ઓલા ઠેંસી હોય ને ટાઈટ કરે, એકદમ ટાઈટ કરે. જો એ ટાઈટ ન કરે ને તો એમાંથી સંગીત ન નીકળે. આ હકીકત છે. ઢીલા તાર હોય તો એમાંથી સંગીત ન નીકળે. એવી જ રીતે રામસાગરવાળા શું કરે? રામસાગરવાળા પણ ભજન ગાવાની શરૂઆત થાય ને ત્યારે ઓલું ઉપર ઓલી ઠ્યાસી હોય, તમને ખબર છે, એનાથી રામસાગરના તાર છે ને એને ટાઈટ કરે. જો એ ઢીલા હોય ને તો એમાંથી સંગીત ન નીકળે, એને ટાઈટ કરવા જ પડે. એનો અર્થ એવો થયો, ભજન ગાવું છે એટલે તબલાને ટાઈટ કર્યું, ભજન ગાવું છે એટલે રામસાગરના તાર ટાઈટ કર્યા. પણ ભજન પૂરા થઈ જાય ને પછી ટાઈટના ટાઈટ ન રખાય, નકર ફાટી જાય. ઘણાયના તબલા એવા હોય, એવા ક્રોધ કરે, એવા ક્રોધ કરે, ફાટી જાય, ન્યા સુધી ઢીલાશ ન મૂકે. બોલો, હું હુકામ ઢીલ મૂકું તો મરો, આ ફાટશે તબલા. ક્રોધ કરવાનો જીવનમાં જરૂરિયાત પ્રમાણે, જરૂર પ્રમાણે ને એટલો જ સમય ક્રોધ કરાય. પણ અહીંયા ઘટના એવી ઘટી, એવો ક્રોધ આવ્યો, એવો ક્રોધ ભગવાનને આવ્યો કે ભગવાન હિરણ્યકશ્યપુને મારી નાખ્યો તોય ક્રોધ પ્રભુનો શાંત નથી થતો. અને બધા દેવતાઓ ગભરાણા આવ્યા, બધા દેવતાઓ ધરતી ઉપર, એ ભગવાન કામ પતી ગયું, તમારો ક્રોધ શાંત કરો, તમારો ક્રોધ શાંત કરો. કારણ કે દેવતાઓને ડર લાગ્યો કે જો આમને આમ પ્રભુ ક્રોધ કરી રાખશે ને તો હિરણ્યકશ્યપુ તો ઠીક, આખી સૃષ્ટિ બળીને ભસ્મ થઈ જશે ભગવાનનો ક્રોધ, એટલે બધાને બાળી નાખશે ભગવાન. એ પ્રભુ ક્રોધ શાંત કરો, ક્રોધ. પણ આજ ભગવાન દેવતાઓનું પણ સાંભળતા નથી.
એ ભજન પૂરા થઈ ગયા, હવે આ તાર બધાય ઉતારી નાખો, તબલાના ને રામસાગરના, નકર આ ફાટશે ને ફાટશે તો આખી ધરતી બળીને ભસ્મ. એ ભગવાન પણ ભગવાન, આજે દેવતાઓનું પણ સાંભળતા નથી. એમાં એક દેવતા બુદ્ધિશાળી હતો, એણે વિચાર કર્યો કે આપણું કોઈનું નહીં માને, અને કોઈનું જે ન માનતો હોય ને એની ઘરવાળીનું માને. આ હકીકત છે, ઘરવાળીનું બધાય માને. એટલે દેવતાઓએ વિચાર કર્યો કે એક કામ કરીએ, એ લક્ષ્મીજીને જઈને વૈકુંઠમાં વાત કરીએ, ઈ આવે ને જો આને ટાઢા પાડે ને ઈ પાડી જ દેવો. આ હકીકત છે, ગમે એવામાં આંકડા સડાવીને બહારથી જતો હોય, ઘેરે જાય ને એટલે હળવેકથી નીચા કરી દે. હાલે કોઈનું ન્યા, મારું નથી હાલતું, તમે તમારું જાણો, હું તો વ્યાસપીઠથી સ્વીકારી. હા, ઘણા લોકો એવા હોય, બહાર એવા એવા મોટી મોટી વાતો કરતા હોય, એ મારા ઘરમાં તો મારું ચાલે કે શાસ્ત્રીજી, કાંઈ બાયુનું થોડું ઘરમાં હાલતું હોય તો તાં મૂઈશું ન મુંડાવી નાખવી પડે. રહેવા દે ભાઈ, રહેવા દે, કોઈનું કંઈ હાલતું નથી, ખોટી વાતો કરો માં રહેવા દો. મારા હું તો જો વ્યાસપીઠથી સ્વીકારી લો, આપણું હાલતું નથી. એમાં એક વરરાજો, નવા નવા લગ્ન થયા અને એના મિત્રએ એને હિખામણ દીધી, હો પહેલેથી જ દાબમાં રાખજો, પહેલેથી ધાક જમાવી દેજે, નકર મરી ગયો, જિંદગીભર ઢહેડા કરવા પડશે. એવી રીતે આમ એ એવો ધાક બેહાડી દેજે, ઓલા એ વળી સલાહ માં પહેલા જ દિવસે હજી તો પરણીને આવ્યા ને હવાર થયું ને હુકમ છોડ્યો પથારીમાં હોતા હોતા, એ મારું બ્રશ આપજો નહીતર આમ કરીને અટકી જાય બિશાળ, ધમકી મારે. અને ઓલી નવી નવી પરણેલી બિશાળી ફફ ફડે, હો આ શું કરશે, મરી ગયો જો બ્રશ નહીં આપું તો, ટુવાલ મૂકી દો બાથરૂમમાં નહીતર આમ કરીને અટકી જાય. અને ઓલી બિશાળી ફફડે કે આ શું કરવાનો છે, આગળ બોલતો ખરો પણ આગળ ન બોલે, રહસ્ય એમને ઉંદર ઉંદર રાખે. પાણી ગરમ મૂકી દો નહીતર, પાટલો મૂકી દો નહીતર, હાબુ મૂકી દો નહીતર. અને ઓલી બિશાળી હાવ દોડી દોડીને ફફડતી ફફડતી બધું કામ કરે. અઠવાડિયું આમના માયલું, પણ પેલીને એમ થાય કે આ નહીં મૂકું ટુવાલ તો શું કરશે, ગરમ પાણી નહીં મૂકું તો શું કરશે. એટલે અઠવાડિયા પછી હળવે રહીને બિચારી બીતી બીતી પૂછ્યું, ઓલાએ ઓર્ડર છોડ્યો, ટુવાલ મૂકી દો નહીતર, ખાબુ મૂકી દો નહીતર, ઓલી આમ જરાક જો મંદસુર નહીતર. તો ઓલાએ હળવેકથી કીધું, નહીતર હાથે લઈ લે બધું, તો મરી ગયા પહેલેથી જ લઈને, ને હું કામે ખોટે ખોટા બાભા જમાવે છે. આ બધાની દશા આ જ છે, હો બહાર તમે જુઓ એવા માફા કરે, એવા માફા કરે, ઘેરે જઈતા આવ ઢીલા ઘેંસ જેવા થઈ જાય. એનું કારણ છે, આપણે એક રિવાજ હતો, વડીલોને ખબર છે, અમારા વડીલ માતાઓ બેઠા નહીં, જ્યારે રસોઈ થાય ને જો કૂતરાને પણ એઠું ન અપાય, બરાબર સાંભળજો, ગાયને તો અપાય જ નહીં, એઠવાડો કોઈથી ગાયને ન અપાય. ગાયની અંદર 33 કોટી દેવતાઓનો વાસ છે, દેવતાઓને એઠું ખવડાવાય, તમે મને જવાબ આપો, નો ખવડાવાય, કૂતરાને એ નો ખવડાવાય. કારણ કે શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જે આપણું એઠું ખાય એ એઠું નથી ખાતા, આપણું જેટલું પુણ્ય હોય ને એ બધું ખાઈ જાય. માટે થાળીમાં એકોય કોણ વધવા દેવાય નહીં, એઠું વધારાય જ નહીં, જોઈએ એટલું લ્યો, 7 વખત લ્યો, 10 વખત લ્યો, એક કણાય વધવાનો જોઈએ. એ અર્થમાં મને જૈન ધર્મ બહુ ગમે. જૈન લોકો જ્યારે જમી લે ને તો થાળીમાં પાણી નાખીને ફેરવીને પાછું એ પી જાય, કે એક કણ જો આમાં વધ્યો હોય ને એકય જીવી પી જાય કે ખાઈ જાય તો અમારું પુણ્ય ખાઈ જશે. આ હકીકત, આ શાસ્ત્રનો મત છે, આ કાંઈ દિલીપભાઈની વાતો ઘરની નથી. માટે એઠવાડ વધારશો ને એટલે અમારા બહેનો, પહેલાંના જમાનામાં તમે જોજો, પહેલો રોટલો કે પહેલી રોટલી થાય ને એ ગાય માટે નોખો રાખતા, પહેલો રોટલો ગાયનો, બીજો રોટલો કૂતરાનો, બટકા નહીં. ઘણા લોકો એમ કે થારી વધારે ને કોક જીવ ખાય, રહેવા દો રહેવા દો, આખા નાખો ને, આપણે આખા ખાવાના ને કટકા બટકા, એક કટકો વધારવાનો નહીં. ઘણા લોકો એમ કે વાંજ્યા થાળી છે ને એને વાંજળીનો કરે એમાં કટકો, નહીં મેરે ભાઈ બેન, હું વ્યાસપીઠથી કહું છું, એક પણ વધારતા, એક પણ વધારો ત્યારે અન્ન દેવતાની હું ને તમે અપમાન કરીએ છીએ, અનાદાર કરીએ છીએ, જોઈએ એટલું જ જો. હું તો એમ કહું છું, આવા આવા મોટા મોટા પ્રસંગો હોય ને, ગમે એટલા માણસો જમે, એક કણનો જ્યારે નીકળે ને ત્યારે સમજવાનું કે એણે કથા સાંભળી સાર્થક થઈ છે. બાકી તમે જુઓ કેટલો એઠવાડો નીકળે, વિચાર કરો મારા ભાઈ બહેન, કેટલો એઠવાડો નીકળે. તો પહેલી રોટલી ગાયની, પહેલો રોટલો ગાયનો, બીજો રોટલો કૂતરાનો, પણ અમારા બહેનોએ એવી યુક્તિ કરી, એવી યુક્તિ કરી
ગામડામાં હજી આ સંસ્કૃતિ છે, અમારે હેરમાં તો પહેલી રોટલી ને પહેલો રોટલો બને ને એટલે પોતાના પતિને જ આગ્રહ કરે, ગરમ ગરમ ખાઈ લ્યો, આમ બોલે એવું મીઠું મીઠું, એવી રીતે છેતરી લે, એટલે બોલાને તો એમ થાય જો તો ખરી મારા ઉપર કેવો પ્રેમ, તમે પહેલાં બેસી જાઓ, તમે પહેલાં બેસી જાઓ, ગરમ ગરમ છે ત્યાં ખાઈ લ્યો, પહેલો રોટલો આપણને ખબર આવી દે. અને આપણે બધા જાણીએ છીએ પહેલો રોટલો કેનો હતો, ગાયનો હતો. એ ગાયના રોટલા આપણે ખાઈ ગયા હતી, હાવ ગાય જેવા હોજા થઈ ગયા. દેખો અમારા બહેનોએ બનાવી દીધા, હાવ ગાય જેવા, હિંગડા ભરાવે જ નહીં, તમે કયો એમ, આમ જ કહેતા હોય. તો બહેનોએ હવે જુઓ આપણને દબાવી દે, આમ આમ આઈડિયાથી દબાવી, જેવું જરાક બોલીએ ને તમને ન ખબર પડે, તમે સાના મનબ્બે હો, લે એટલે અમને કંઈ ખબર જ ન પડે, બધી તમને જ પડે. બીજો રોટલો છે એ શ્વાનનો છે, કૂતરાનો ભાગ હતો, એ અમારા બહેનો ખાઈ ગયા. ગાયની વાત નથી, અમારા હેરની વાત છે. અને પછી જે ઓલા ઉપર વળકા નાખે એ પછી બેઠા બેઠા, કારણ કે ઓનો ખાઈ ગયા એટલે ઓલાને બિશાના વળકા સાંભળવાના જિંદગી પર. તો મારો કહેવાનો આશય, ભગવાને ક્રોધ કર્યો છે, પણ કોના ઉપર કર્યો? હિરણ્યકશિપ ઉપર નહીં. હમણાં સમજાવું, જો હિરણ્યકશિપ ઉપર ક્રોધ કર્યો હોત તો દેવતાઓની પ્રાર્થના સાંભળીને બંધ થઈ જવું જોઈએ. દેવતાઓએ વિચાર કર્યો, કોઈનું કયું ન માને ને એની પત્નીનું કયું માને, બધા એવા વૈકુંઠમાં. લક્ષ્મીજીને વાત કરી બધી, આ તમારા પતિએ આવેશ ઉતાર લીધો, તમારા પતિએ ક્રોધ કર્યો છે, કામ પતી ગયું છે, ભજન પૂરું થયું, તબલા ઉતારતા નથી, રામ સાગરના તાર ઢીલા કરતા નથી, બીજું બધું ઠીક, સૃષ્ટિ આખી બળીને ભસ્મ થઈ જશે, માટે માતાજી તમે પધારો ને. અમારું કહ્યું